મને સંભળાય છે, મારી પાસે બે કાન છે. ઓકે, ચલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે આપણે આજની શરૂઆત કરીએ તે પહેલા તમારે નાની ગેમ રમવી છે. રમવી છે ને? તો હું જે કહું છું તે તમારે ધ્યાનથી સાંભળવાનું છે, બરાબર? હું જ્યારે વન કહું ત્યારે તમારે ક્લેપ કરવાની છે, બરાબર છે? અને જ્યારે હું ટુ કહું ત્યારે તમારે બંને હાથની ચપટી વગાડવાની છે. તો તમે સાંભળો, સાંભળો ધ્યાનથી. વન કહું ત્યારે શું કરવાનું છે? અને ટુ કહું ત્યારે ચપટી. ઓકે, તો તમારા બધાનો ચપટીનો અવાજ મને આવવો જોઈએ, આવશે ને? હું પણ તમારી સાથે કરીશ, તમારે પણ મારી સાથે કરવાનું છે. તો તમે રેડી છો? હા છો ને? જો તમારે ધ્યાનથી સાંભળવું પડશે. હા, હું વન બોલું, તું બોલું, ફરી તું બોલું, ફરી વન બોલું, તો તમારે એકદમ કેરફુલી સાંભળવાનું છે. ઓકે, ચલો, તો રેડી છો? ઓકે, વન 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 ટુ ટુ વન વન ટુ 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 વન 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 ટુ 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 વન 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 ટુ. ઓકે, તો તમને બધાને મજા આવી? હવે આપણે અગાઉનો ટોપિક જોઈએ. તો આ ટોપિક આપણા માટે નવો નથી. તમે ધીસ અને ધેટ શીખ્યા છો, શીખ્યા છો ને? ધીસ એન્ડ ધેટ પાર્ટ 1 માં તમે ડેફિનેશન શીખ્યા, ધીસ એન્ડ ધેટ પાર્ટ 2 માં તમે ક્વેશ્ચન આન્સર શીખ્યા, એન્ડ ધીસ એન્ડ ધેટ પાર્ટ 3 માં તમે ફિલ ઇન ધ બ્લેન્ક શીખ્યા. શીખ્યા ને? હા, શીખ્યા, બરાબર છે. તો તમને હજી વધુ ઊંડાણમાં સમજ પડે, તમને વધુ ક્લિયર થાય તેના માટે આજે હું તમને વધુ એક્ઝામ્પલ્સ દ્વારા સમજાવું છું. તો તમે ધ્યાનથી સમજો, સાંભળજો અને જોજો. ઓકે, તો આપણે સમજીએ. ધીસ, ધીસ એટલે નજીકની વસ્તુ અને વ્યક્તિને દર્શાવવા માટે થાય છે. ધેટ, ધેટ, ધેટ એટલે દૂર, દૂરની વસ્તુ કે વ્યક્તિને દર્શાવવા માટે થાય છે. તો પછી આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. જુઓ, તમે જોઈ શકો છો અહીં મેં શું પાડ્યું છે? બોલ. બોલ કેટલા છે? બે. તો આ જે બોલ છે એ તમને મારાથી કેવો દેખાય છે? નજીક. નજીક દેખાય છે. તો તમને ખબર છે કે નજીક માટે શું આવે? ડીશ. ગુડ, નજીક માટે શું આવે? ડીશ આવે. તો આપણે ડીશ લખીએ. ઓકે, હવે તમે જુઓ જે બીજો બોલ છે એ તમને મારાથી કેવો દેખાય છે? દૂર. દૂર દેખાય છે, દૂર દેખાય છે ને? તો દૂર માટે શું આવે? તો આપણે ધેટ લખીએ. બરાબર છે, બરાબર કે નહીં? બરાબર. અને આજ જે આપણે લખ્યું કે નજીક માટે ધીશ અને દૂર માટે ધેર, તો આના આધારે આપણે સેન્ટેન્સ પણ બનાવી શકીએ, બનાવી શકીએ ને? હા. ધીશ ધીશ અ બોય. અને દૂર છે તો તેના માટે આપણે શું સેન્ટેન્સ બનાવી શકીએ? ધેટ ઇઝ અ બોય. સમજ પડે છે? હા. આપણે વધુ એક્ઝામ્પલ્સ જોઈએ કે આ ટ્રી તમારાથી કેવું દેખાય છે? દૂર. તો શું મૂકો?
છે એટલે તમે કીધું કે થેત મુકાય પણ હવે આ ત્રી તો મારાથી નજીક છે તો શું મૂકવું પડે ત્રીસ તો આપણે મૂકીએ ત્રીસ બરાબર છે હવે તેવી જ રીતે બીજું જે ત્રી છે એ કેવું છે મારાથી દૂર મારાથી પણ દૂર છે અને તમારાથી પણ દૂર જ છે તો ત્યાં શું મૂકીશું બરાબર છે તો તમે જોયું કે આપણે નજીકની વસ્તુ માટે ધીસ મૂક્યું અને દૂરની વસ્તુ માટે થેટ મૂક્યું કે નહીં તો તમારે જયારે ધીસ અને ધેટ નો ઉપયોગ કરવાનો હોય તો તમારાથી નજીક વસ્તુ હોય તો તમે શું મૂકો ધીસ અને તમારાથી દૂર વસ્તુ હોય અને તમારે ઉપયોગ કરવાનો તો તમે શાનો ઉપયોગ કરો ધેટ સમજ પડે છે હવે જુઓ શું છે આ બુક છે બરાબર છે અને આ બુક મારાથી મારી નજીક છે બરાબર છે તો શું આવશે બરાબર છે અને આ બુક મારાથી દૂર છે તો શું આવશે તો તમને સમજાય છે ઓકે સ્ટુડન્ટ્સ હવે તો તમને થોડી થોડી સમજ પડી હશે ને તો હું જોઉં છું કે તમને કેટલી સમજ પડી નજીક માટે શું આવે અને દૂર માટે શું આવે હવે હું તમને કેટલીક વસ્તુ બતાવીશ બરાબર એ વસ્તુ તમારાથી દૂર છે નજીક છે એ તમારે જોવાનું અને એના માટે શાનો ઉપયોગ થાય તે તમારે મને કહેવાનું છે તો તમે બધા રેડી છો હા તો તમારામાંથી હું દિશાને બોલાવું છું કમ હિયર દિશા ઓકે તો જો દિશા હું તારાથી કેવી છું નજીક નજીક છે તો તું શાનો ઉપયોગ કરશે ધીસ ઓકે પછી આ વોલ છે શું છે વોલ તે તારાથી કેવી છે નજીક નજીક છે હવે તું જો તો હવે હું તારાથી કેવી છું દૂર દૂર તો તું શાનો ઉપયોગ કરશે ધેટ વેરી ગુડ પછી જો તો આ વોચ છે તો આ વોચ તારાથી કેવી છે દૂર દૂર છે તો તું શાનો ઉપયોગ કરશે ધેટ હવે નજીક જ આવીને કહું કે આ વોચ તારાથી કેવી છે તો તું શું કહેશે નજીક તો શાનો ઉપયોગ કરશે ધીસ વેરી ગુડ તો જુઓ દિશાને તો બહુ જ સરસ ખબર પડી ગઈ છે કે દિશનો ઉપયોગ ક્યારે થાય અને ધેટનો ઉપયોગ ક્યારે થાય તો તમને બધાને પણ હવે સમજ પડી કે નહીં પડી ને હા ઓકે તો હવે તમારામાંથી કોઈ બીજું આવશે ને કોણ આવશે આયુષી ઓકે આયુષી કમ હિયર એન્ડ દિશા ગો એન્ડ સે ઓકે આયુષી આ શું છે બોલ બોલ બરાબર તો આ બોલ તને તારાથી કેવો દેખાય છે દૂર દૂર દેખાય છે સાચું હા ઓકે દૂર છે ને તો શું આવશે ધેટ ધેટ તો તમે આનો સેન્ટેન્સ બનાવી શકશો હા બનાવો ધેટ ઇઝ અ બોલ વેરી ગુડ જુઓ છો તમે બધા આયુષ્ય કેટલું સરસ બોલે છે આયુષ્ય કેટલું સરસ સેન્ટેન્સ બનાવ્યું આયુષ્ય ફરી એકવાર બોલ તો ધેટ ઇઝ અ બોલ વેરી ગુડ તો તમને ખબર પડી હવે એ જ બોલ તું પકડ હવે આ બોલ તારાથી કેવો છે નજીક નજીક છે તો નજીક માટે શું આવશે ધીસ તો તમે એનું સેન્ટેન્સ બનાવો તો ધીસ ઇઝ અ બોલ બતાવો એમ બોલો ધીસ ઇઝ અ બોલ વેરી ગુડ જોયું તમે બધાને સમજ પડી ગઈ હવે હા એકદમ પક્કું હા ઓકે આપણે ધીસ અને ધેટને ઉપયોગ પણ જોયો બરાબર છે અને તમને સમજ પણ પડી ગઈ કે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તમે સેન્ટેન્સ પણ જોયા હવે તમે ધીસ અને ધેટ લખતા શીખીએ તો તમે ધીસ અને ધેટ લખવાની ટ્રાય કરશો ને
ओके, तो आपणे જોઈએ तो सब प्रथम दिशा આવશે કમ્ય દિશા. હવે જુઓ ફર્સ્ટ નંબર માં જે મેં ડ્રોઈંગ કર્યું છે એ શાનું છે? હાઉસ. હાઉસ બરાબર છે. તો તમારાથી દૂર છે કે નજીક? નજીક. તો એના માટે શું આવશે? ધીસ. ધીસ. તો તમે ધીસ લખી શકશો? યસ મેમ. ઓકે લો This. Very good, Disha. Go and say. चलो हवे तमारा मंदी कौन आवशे? आयुषी. आवी जाओ. ओके. हवे जो आपणे नंबर टू आव्या. हवे तमे ज्यां उभा छो त्यांथी तमने आ शानुं चित्र देखाय छे? कप. अने केवुं देखाय छे? दूर. तो दूर माथे शुं आवशे? डेट. તમે લખશો? હા. ઓકે વાહ વેરી ગુડ આયુષી, વેરી ગુડ. ગો. હજી કોઈ? કમ હિયર દિશા. શાનું ચિત્ર છે? બેટ. તમને કેવું દેખાય છે? નજીક. તમારાથી નજીક દેખાય છે ને. તો શું આવશે નજીકમાં જે તમે શાનો ઉપયોગ કરશો? ધીસ. તો તમે લખશો? હા. ઓકે એક્સિલન્ટ વિશા, ગો એન્ડ ટેક યોર સ્ટુડન્ટ્સ. હવે તમને ધીસ અને ધેટ એકદમ ક્લિયર થઈ ગયું હશે. તો આપણે ફરી મળીશું. બાય. હેવ અ નાઇસ ડે.